सूरत शहर की बड़ी अपडेट, दशहरा पर समस्त विश्वकर्मा उपासक समाज नेता श्री विश्वकर्मा ग्लोबल फाउंडेशन के तत्वाधान में एकत्रित हुए। विभिन्न जातियों और वर्गों में बटे विश्वकर्मा समाज को एक सूत्र में बांधने के उद्देश्य से श्री विश्वकर्मा धाम के निर्माण के उद्देश्य से शंखनाद कार्यक्रम आयोजित किया गया। इसके साथ ही श्री विश्वकर्मा धाम का चित्रण, शस्त्र पूजन और विचार गोष्ठी का आयोजन किया गया। सभी अग्रदूतों ने इस विश्वास के साथ श्री विश्वकर्मा धाम के निर्माण का संकल्प लिया कि आने वाले समय की चुनौतियों का सामना करने के लिए हम सभी को एकजुट होना होगा। श्री विश्वकर्मा धाम की परिकल्पना के साथ शंखनाद 1.0 कार्यक्रम की कल्पना की गई ताकि विश्वकर्मा समाज को सामाजिक रूप से मजबूत, शैक्षणिक रूप से उत्कृष्ट और आर्थिक रूप से सुदृढ़ बनाया जा सके। इस आयोजन में मनोज भाई मिस्त्री, नंदलाल भाई पांडव, भरत भाई टांग, केडी पांचाल विशेष रूप से उपस्थित थे। 2024 के अंत तक अहमदाबाद, वडोदरा, राजकोट और मुंबई जैसे शहरों में शंखनाद कार्यक्रम आयोजित करके श्री विश्वकर्मा धाम की महत्वाकांक्षा को बढ़ावा दिया जाएगा। भगत कन्हैयालाल डाक कड़िया समाज अमरेली प्रमुख भगीरथ मार सम्मेलन प्रणेता अमरेली मुख्यालय 2018 आज विश्वकर्मा धाम स्टेच्यू ऑफ कर्मा रोपाई गई है। खास आगे भाजपा कोर्पोरेटर श्री कनुभाई गेड़िया मित्र राजेंद्र भाई द्वारा आज पहलो कार्यक्रम सूरत खाते चालू करता दिवसों अंदर अहमदाबाद, राजकोट, भावनगर, मुंबई राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र एम गुजरात साथ चार राज्य में आ समावेश करी विश्वकर्मा धाम की अंदर विश्वकर्मा समाज जे छे जे अमारी बधी ज्ञातिओ छे बधी ज्ञातिओ अहींया भेगी थई अने भविष्यना दिवसोमां आ उत्तम उदाहरण साथे विश्वकर्मा धाम देखियो कर्मानुं निर्माण करवा जई रह्या छीए तो तमाम ज्ञातिओने जोड़ावा अमे अपील करीए छीए। कनुभाई नो आज स्टेप छे एमां सर्व समाज जोड़ाय अने आने आपणे सार्थक करीए कई जग्या पर बनावानुं અત્યારે અમારું સરકાર સાથે વાતચીત ચાલુ છે કારણ કે આ સંસ્થા માટે અમને મિનિમમ 100 એકર જેવી જગ્યાની જરૂરિયાત છે। એક સ્ટેચ્યુ ઓફ કર્મા જે આપણું ધામ બનીએ છે એની સાથે સાથે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને સાથે સાથે અમારો જે આ સમાજ છે એ ખાસ કરીને વિશ્વકર્મા કારીગર સમાજ હોય, કલા 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 સાથે જોડાયેલો સમાજ હોય એટલે અમે એક અન્ય સમાજ ના બધા જે સારા સારા યુવાનો હોય એમને રોજગાર ના અર્થે અમે આની અંદર ફેક્ટરીનું બી નિર્માણ કરવાનું સેકન્ડ ફેઝ માં વિચારી રહ્યા છીએ। તો ટૂંક સમયમાં ડિસેમ્બર જાન્યુઆરી સુધી સરકાર સાથે વાતચીત કરી અને અમદાવાદ ની આજુબાજુ અમારું પ્રેફરન્સ છે કે અમદાવાદ ની આજુબાજુ આ સંસ્થા બને તો ઇન્ટરનેશનલ લેવલે, ગ્લોબલ લેવલે અમદાવાદ એરપોર્ટ અને આપણું ગાંધીનગર જે ગુજરાત કેપિટલ છે અને હરેક લોકો ટ્રેન ના વ્યવહાર દ્વારા, બસ વ્યવહાર દ્વારા પહોંચી શકે એની માટે અમારી સરકારમાં આજે વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત એવા શંખનાદ કાર્યક્રમમાં ઉપસ્થિત છું। વિશ્વકર્મા સમાજના તમામ ભાઈઓ દ્વારા આખા ગુજરાતમાં આવા 5 કાર્યક્રમોનું આયોજન થનાર છે જેમાં સૌ પ્રથમ કાર્યક્રમ સુરત ખાતે આયોજિત થયો છે। ડોક્ટર સાહેબ વાત કરીએ તો શંખનાદ કાર્યક્રમની જરૂર કેમ પડી સમાજ? શંખનાદ કાર્યક્રમની એને હું કાર્યક્રમ કહેતો જ નથી, હું એવું કહીશ કે આ વિશ્વકર્મા સમાજ નો એક ઓંકાર છે। સમગ્ર વિશ્વકર્મા સમાજ ગુજરાત અને ભારત લેવલે એક સાથે એક આંકડા જોડાય એના માટેનો પ્રયાસ છે। એટલે આ કાર્યક્રમ ન કહેતા આપણે ઓંકાર કહીએ અને અમે આ કાર્યક્રમ થકી સમાજના તમામ ભાઈઓને એક અપીલ કરીએ છીએ અને જો વિશ્વકર્મા સમાજ એક પ્લેટફોર્મ પર આવી અને શૈક્ષણિક, સામાજિક રીતે જોડાય અને આર્થિક રીતે પગભર થાય એવું અમારું એક બ્રોડ વિઝન છે। આનું વિઝનનું બીજ ક્યારે રોપાયું હતું અને બીજ તો કદાચ રોપાયું તો હશે અમારા જન્મ પહેલા,
ઘણા બધા અમારા વંશજો પણ કાર્ય કરી ચુક્યા છે, અમે એવું ક્યારેય નહીં કહી શકીએ કે અમે કાર્ય કરતા અમે કર્યું છે, પણ હા આ કાર્યને આગળ વધારવા માટેનો અમારો ચોક્કસ પ્રયાસ છે. આ કાર્યક્રમમાં અમે અહીંયા એક રૂપરેખા આપવા જઈ રહ્યા છીએ. તનુભાઈ ગેડિયા એવી રીતે, કાક સાહેબ છે, જયુભાઈ છે, આવી રીતે સમાજના તમામ અગ્રણીઓ, મનોજભાઈ ગુજરાત ગાર્ડિયનના જે સર્વે સર્વા છે તેઓ પણ આજે ઉપસ્થિત છે. તો એ દ્વારા અમે એક રૂપરેખા આપવા જઈ રહ્યા છીએ. આજે અહીંયા વિશ્વકર્મા ધામ 1,11,111 ચોરસ ફૂટમાં નિર્માણ થાય એના માટેનો સૌ પ્રથમ વિચાર આજે આ કાર્ય